નમસ્કાર મિત્રો જો તમારી પાસે જનધન ખાતું હોય તો તમને એક લાખ રૂપિયા સુધીની સહાય મળે છે જનધન ખાતા ધારકો માટે એક લાખ રૂપિયાની સહાય અત્યારે જ જનધન ખાતું ખોલાવી પણ શકો છો અને જનધન ખાતામાં સરકાર દ્વારા જે લિમિટ આપવામાં આવે છે એ અંગેની પણ ઘણી બધી માહિતી આજે આપણે મેળવીશું તો મિત્રો એના માટેનો આ વિડીયો અંતર સુધી જોતા રહેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ માહિતી શેર કરી દેજો જેથી કરી જે પણ મિત્રો પાસે જનધન બેંક એકાઉન્ટ હોય એસબીઆઈ બેંક કે પછી કોઈ પણ બેંક બેંક ઓફ બરોડાનું પણ જનધન ખાતું હોઈ શકે તો જે પણ ખાતા ધારક પાસે જનધન ખાતું હોય તો એમને આ સહાય છે એ મળી શકે છે તો એમના માટે પણ આ વિડીયો અંત સુધી જોતા રહેજો તેમજ દરેક મિત્રો સુધી માહિતી શેર પણ કરી દેજો તો મિત્રો જેની આવક ઓછી છે તેમના માટે કેન્દ્ર સરકારે જનધન ખાતા ખોલ્યા છે આ એકાઉન્ટ શૂન્ય બેલેન્સ પર ખોલવામાં આવે છે એટલે કે ઝીરો રૂપિયામાં જનધન ખાતું તમે ખોલાવી શકો છો પરંતુ તેમાં ઘણા ફાયદા છે પ્રધાનમંત્રી જનધન યોજના પીએમ જે ડી જે યોજનાનું નામ છે એ હેઠળ બેંકમાં જનધન ખાતા ખોલાવવામાં આવે છે આ ખાતાઓમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી નહીંતર તમે કોઈ પણ બેંક એકાઉન્ટ જોઈ શકો છો જેમાં મિનિમમ એક હજાર રૂપિયા રાખવા જરૂરી હોય છે પરંતુ જનધન બેન્ક એકાઉન્ટમાં એક પણ રૂપિયો ન હોય તો પણ ચાલે આ ખાતાઓમાં મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી સાથે જ સરકારી યોજનાનો લાભ પણ આ ખાતામાં આવે છે જનધન ખાતું ખોલાવવા પર અનેક પ્રકારની સુવિધાઓ પણ મળે છે તેની પાસે જે રૂપિયાનું ડેબિટ કાર્ડ હોય છે એ પણ મળે છે એટલે કે મિત્રો જે જનધન બેંક એકાઉન્ટ જેની પાસે હશે એમને રૂપે નું જે ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ કહી શકાય એ એટીએમ કાર્ડ પણ મળે છે આ ઉપરાંત ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મળે છે જનધન ખાતા હેઠળ વિશેષ સુવિધાના જે લાભ છે એ પણ મળે છે જેમાં આધાર કાર્ડ સાથે જોડાવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે કે તમારી પાસે જો આધાર કાર્ડ હોય તો તમે જનધન ખાતું છે એ ખોલાવી શકો છો જો તમે તમારા જનધન ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરો છો તો તમને એક લાખ રૂપિયા સુધી નફો પણ મળી શકે છે તો હવે આપણે એ પણ જાણીશું કે એક લાખ રૂપિયા સુધીનો જે નફો મળે છે એ કઈ રીતના મળશે તો મિત્રો ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરી જોડીને વીમો તમે ઉતારી શકો છો જે વીમાની સુવિધા મળે છે એ વીમામાં લગભગ એક લાખ ત્રીસ હજાર રૂપિયા જેટલા છે એ વીમાની રકમ મળે છે જો તમે જનધન ખાતાને આધાર સાથે જોડો છો તો તમને એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધીનો વીમો કવચ પણ મળે છે અને જો તમે જોડ્યું નથી તો તમને આ સુવિધાનો લાભ મળશે નહીં એટલે કે બેંક એકાઉન્ટ સાથે જે ખાતું છે એની સાથે આધાર કાર્ડ હોય તો તમને એક લાખ ત્રીસ હજારનો જે વીમો હોય છે એનો લાભ મળશે નહીં જનધન ખાતું ખોલાવતા ગ્રાહકને રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે તે આશરે એક લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો સાથે જે રૂપે ડેબિટ કાર્ડ હોય છે એ આવે છે તે જ સમયે જો આ ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું ન હોય તો અકસ્માત વીમો પણ મળતો નથી તે સ્પષ્ટ છે કે આધાર કાર્ડ સાથે લિંક ન હોવાને કારણે અકસ્માતની સ્થિતિમાં લાખ નુકસાન પણ થશે તો ત્રીસ હજાર રૂપિયાનું આકસ્મિક મૃત્યુ કવર પણ તમને મળશે નહીં તેથી વહેલી તકે તમારું એકાઉન્ટ આધાર કાર્ડ સાથે છે એ તમે લિંક કરાવી શકો છો જનધન ખાતાને બેંકમાં જઈને આધાર કાર્ડ સાથે લિંક કરવો એ સરળ રીત છે આ માટે આધાર કાર્ડની એક ઝેરોક્સ અને તમારી પાસબુકની એક ઝેરોક્સ તમારે છે ત્યાં આપવાની રહેશે તે જ સમયે ઘણી બેંકો હવે મેસેજ દ્વારા પણ એકાઉન્ટને આધાર કાર્ડ સાથે જોડે છે તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે એસબીઆઈ છે એમાં જનતન ખાતું ખોલાવનારા ગ્રાહકને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલીને યુઆઈડી એટલે કે જે આધાર કાર્ડનો એક નંબર હોય છે એ યુઆઈડી નંબર એટલે કે આધાર કાર્ડ નંબર હોય છે તમે એકાઉન્ટ નંબર લખી અને છપ્પન છોતેર છોતેર પર મોકલી ને તમે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરી શકો છો તો એક સારું ઓપ્શન છે તમે ઓનલાઈન ઘરે બેઠા અથવા તો કહી શકાય કે મેસેજના માધ્યમથી તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ પણ લિંક કરી શકો છો તો એના માટે મિત્રો તમારે છપ્પન છોતેર છોતેર જે મોબાઈલ નંબર છે તેમાં એક મેસેજ નંબર મોકલવાનો રહેશે જેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર અને એકાઉન્ટ નંબર છે એ લખીને મોકલવાનો રહેશે